नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोए सव्वसाहुणं एसो पंच नमुक्कारो सर्व पावप्पणासनो मंगलानं च सव्वेसिं परमं हवै मंगलम् संतं सुशांतं सततं स्मरामि संतं सुशांतं सततं स्मरामि भावाब्धिपोतं शरणं व्रजामि भावाब्धिपोतं शरणं व्रजामि संतं सुशांतं सततं स्मरामि संतं सुशांतं सततं स्मरामि भावाब्धिपोतं शरणं व्रजामि भावाब्धिपोतं शरणं व्रजामि આજની ધર્મ વાર્તાનો વિષય છે સંત. સંત આમ ઘણો તો સાવ સહેલો છે અને આમ ઘણો તો ઘણો જ અઘરો છે. આધાર લઈએ છીએ આપણે સાધક સાથી ભાગ બે, એમાં સહજવાણીનું ચેપ્ટર છે, એમાં સહજવાણીનો ભાગ એક એમાં બ એક અ છે અને પછી બ છે. તો સહજવાણી ભાગ એક એનો બ ભાગ. આમ તદ્દન સરળ ને સહેલું છે અને પોતાની શક્તિ પ્રમાણે, પોતાના ભાવ પ્રમાણે, પોતાના જીવનમાં જે એપ્લિકેશન કરી હોય સંતત્વને પ્રાપ્ત કરવા માટે અને સંતત્વની સેવા માટે, એ બધાનું આમાં સમંબોનમ મૂક્યું છે, સાર મૂક્યો છે, ઉપસંહાર મૂક્યો છે, પ્રેસી મૂકી છે. આટલા વાક્યો છે. પહેલા પાંચ વાક્યો વાંચું છું. સંત સંત જ છે, સંત સાદા છે, સંતોષી છે, સંત સહજ છે, સરળ છે, સંત સુપ્રતીતવંત છે, સંત સ્વાનુભૂતિ સહિત છે. આટલું પહેલાં લઈ ગયા. એક એક ક્લોઝ બોલીશ. સંત સંત જ છે, એનો અર્થ એમ છે કે સંત એટલે શુદ્ધાત્મા. શુદ્ધાત્માનું વર્ણન આ વિશ્વમાં કોઈ કરી શકતું નથી. એવી રીતે સંતનું વર્ણન એટલે સાચા સંતનું વર્ણન પણ થઈ શકતું નથી.
છતાં આપણે એમનો આશ્રય લેવાની ગરજ છે. આપણે એમનો આશ્રય, એમની ઓળખાણ, એમનું સાનિધ્ય, એમની આજ્ઞાપાલન આ બધું ન કરીએ તો આત્મજ્ઞાન થાય નહીં. પત્રાંગ 76. કોઈ એક સત્પુરુષને શોધો અને પછી તેના ગમે તેવા વચનની અંદર વિશ્વાસ રાખી વર્ત્યો જા, પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી આવું સંતનું સ્વરૂપ છે અને આવું સાચા મુમુક્ષુનું સ્વરૂપ પણ છે. તમારે કેમિસ્ટ્રી કે ફિઝિક્સમાં બધા જે લોઝ હોય છે, ટ્વાઇસ H2O + O2 = ટ્વાઇસ H2O, તો એ ત્રણેય કાળ ત્રણેય લોકમાં સાચું જ હોય તમારી કેમિસ્ટ્રીની દ્રષ્ટિ હોય ને ભાઈ? અહીંયા પણ એવું છે. અંદરનો ભાવ સાચો હોવો જોઈએ, એટલે પોતે સાચો હોવો જોઈએ, અને જેનું શરણ લીધું છે એ સંત પણ સાચા હોવા. પ્રશ્નોત્તરી પછી રાખશો. એટલે સંત સંત જ છે. કે તમારી બા કેવી, તમને કેટલી ગમે બા, કેટલી ગમે તમને? સાહેબ આવું બોલું એટલી ગમે, પણ એટલી ગમે ભી એનથી વધારે ગમે છે, પણ કઈ કેવી રીતે શકે? મારી બા તો મને આટલી આટલી ગમે છે. સંત સંત જ છે. સંત સાદા છે, સંતોષી છે. લક્ઝરીઝ આર એબસન્ટ ઇન ધ લાઈફ ઓફ અ ટ્રુ સેન્ટ. કોઈ કંઈક એમને આપે ને ઓઢાડે ને એ બધી વાત જુદી, પોતે ચાલશે, પાવશે, ભાવશે, ગમશે. સહજ મિલા સો દૂધ બરાબર, માંગ લિયા સો પાણી, છીન લિયા સો ખૂન બરાબર, ગોરખ બોલ્યા વાણી રે. સહજ સંત સાદા છે, સંતોષી. સાદા એટલે માત્ર બહારમાં સાદા નહીં, અંતરમાં પણ સાદા એમ સમજી લેવું. મને આમ જ જોઈએ, મને આમ જ જોઈએ, મારું આમાં તમારે આમ આટલું કરવું જોઈએ, હું આવું તો તમારે આમ કરવાનું, તમારે આમ કરવાનું. ભગવાન રામ એ તો ભગવાન હતા, પણ હજુ ભગવાન થયા નહોતા, અને શબરીને ઘેર ગયા, નો કન્ડિશન. શબરી પાસે શું હોય, શું આપ્યું શબરીએ? જહાં પ્રેમ વહાં નેમ નહીં, જ્યાં કન્ડિશન હોય ને ત્યાં પરમાર્થ પ્રેમ ન હોય. એટલે આપણે પ્રેમની વ્યાખ્યા જે કરીએ છીએ અથવા ભક્તિની, ટોટલ યુનિલેટરલ અનકન્ડિશનલ એનલાઇટન્ડ સરેન્ડર. કોઈ કરી શકે, એટલે બધા સીતા ન થઈ શકે, પણ સીતા જેવા થવાનો થોડો થોડો પ્રયત્ન કરી શકે. કૃપાળુનું વાક્ય છે, મારા ધાકડે ધાકડ તમે માન્ય હોય તો જ હે સત્પુરુષ મારી ઈચ્છા. ઇફ્સ એન્ડ બટ્સ આર નોટ રિક્વાયર્ડ હિયર. ઇફ્સ ને બટ્સ હોય તો તું તારા જેમ છું તેમ બરાબર છું. સાદા છે, સંતોષી છે. સંત સહજ છે, સરળ છે. સંત એટલે એક સવા વર્ષનું બાળક, બારમાં એક વર્ષનું, સવા વર્ષનું, આમ ત્રણ ચાર પાંચ ડગલા માંડે
કપડાં પહેર્યા હોય તો પહેર્યા હોય, ન પહેર્યા હોય તો ન પહેર્યા હોય, નાયો હોય તો નાયો હોય, ના નાયો હોય તો ન નાયો હોય, કઈ નહીં. નિર્વિકાર બાલકવત નિર્ભય તિનકે પાયન ધોક હમારી, નિર્વિકાર બાલકવત નિર્ભય તિનકે પાયન ધોક હમારી. એટલે કુનકુન સ્વામી વગેરે ક્યાંય નગ્ન શબ્દ વાપર્યો નથી, સાહજિક રૂપ ધર્મને. માએ જન્મ્યો ત્યારે જેવો હતો તેવો મુનિ છે ભારમાં. માએ જન્મ્યો ત્યારે જેવો હતો તેવો મુનિ હોય, ક્રોધ નહીં, માન નહીં, માયા નહીં, લોભ નહીં, કાંઈ નહીં. સંત સુપ્રતીતવંત છે. પ્રતીતિ એટલે શ્રદ્ધા, અને સુપ્રતીતવંત એટલે સાચી શ્રદ્ધા. તો સંત હોય અને સાચી શ્રદ્ધા એને ન હોય, એટલે કે નિશ્ચય સમ્યક્ત્વ ન હોય, તો એ લોક સંતમાં આવે, પરમાર્થ સંતમાં આવે. બંને ડેફિનેશન્સ આત્મસિદ્ધિમાં, આત્મજ્ઞાન તો છે જ, અધ્યાત્મ પરિભાષાથી આત્મજ્ઞાન ત્યાં મને પણ તે સાચા ગુરુ હોય, બાકી કોણ ગુરુ કલ્પના આત્માર્થે નહીં. ભલે અધ્યાત્મ થી ગયું, હવે સિદ્ધાંત કહે તો પણ એ તો આવે. આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદય પ્રયોગ, અપૂર્વ વાણી પરમ શુદ્ધ સદગુરુ લક્ષણ યોગ. સંત સુપ્રતીતવંત છે, એટલે સંતે મહેનત કરીને આ દુનિયાના પદાર્થો જેવા છે તેવા જાણ્યા છે અને શ્રદ્ધ્યા છે. શ્રી ગુરુની આજ્ઞાથી, આગમની ઉપાસનાથી, અને પછી પોતાનો અનુભવ વગેરે તો છે, પણ એને પાછળ રાખે છે. પોતાની મહત્તા કરે તે સંત હોય નહીં. હીરા મુખસે ના કહે લાખ હમારા, હીરા મુખસે ના કહે લાખ હમારા. કોઈ મોઢામાં આંગળા નાખે ને બહાર કઢાવે તો જુદી વાત છે, બાકી સબ ઠીક હી હૈ, સબ ઠીક હી હૈ. સંત સ્વાનુભૂતિ સહિત છે. સચ્ચે સંત હો ઓર અપને આત્મા કા અનુભવ ન હો, એસા હોતા નહીં. આ બાબતમાં થોડોક મતભેદ છે અમુક સંપ્રદાયમાં, પણ એ યોગ્ય નથી. સંત હોય, સાચા સંત હોય અને એમને આત્માનો અનુભવ ન હોય તો એ સાચા સંત ન કહેવાય. સંતત્વની પ્રાપ્તિ તે સતના સાક્ષાત્કારથી થાય છે, અને સતનો સાક્ષાત્કાર થાય તો તેનો સાક્ષાત્કારનો અર્થ જ અનુભવ છે. કારણ કે આત્માનો સાક્ષાત્કાર કઈ રીતે થાય? આત્મા આંખોથી દેખાય, તો કાનથી સંભળાય, તો નાકથી સૂંઘો, આવો આત્મા છે. તો જીભથી ચાખો, તો આંખોથી દેખો, અતિન્દ્રિય છે આત્મા. એટલે આપણે, આપણું મૂળ સ્વરૂપ, એ આપણું મૂળ સ્વરૂપ અતિન્દ્રિય છે. માટે જો આપણે મૂળ સ્વરૂપનો અનુભવ કરવો હોય તો પાંચે ઇન્દ્રિયોને વિડ્રો, એનું નામ
ગીતાની પરિભાષામાં સ્થિત પ્રજ્ઞ, ગીતાની પરિભાષામાં એનું નામ સ્થિત પ્રજ્ઞ. પ્રેક્ટિકલમાં સહજ મિલા સો દૂધ બરાબર માંગ લિયા સો પાણી આવી ગયું, હમણાં છીન લિયા સો ખૂન બરાબર ગોરખ બોલ્યા વાણી. દુનિયાની દ્રષ્ટિએ જેના બે સ્ક્રુ દુનિયાના લોકો ઢીલા કહે છે, અંદર અંદરમાં એ વખતે તો પગે લાગે નાળિયેર મૂકે ને કે મહારાજ મહારાજ મહારાજ, અંદર આ પેલો જોજો આ બાવો છે ને છટકી ગયો છે, ગાંડો થઈ ગયો છે, ગાંડો કઈ ગાંડો થઈ ગયો છે, કે જે પૈસા બહુ કમાવા નહીં, આખો દિવસ પૈસા 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 કરે, અને આ દુનિયાના આખા આ આ ખાવું આ લાવું આમ કરવું તેમ કરવું, હજારો પ્રકારના વિકલ્પો જોજો એનું સાંભળતા. એ ગાંડો છે, પણ આપણે કઈ ગાંડા છીએ? આપણે તો ડાયમાના દીકરા, આપણે તો ડાયમાના દીકરા. તો આત્માનો સ્વાદ ચાખ્યા વિના સંત બની શકાય નહીં. પણ આત્માનો સ્વાદ એટલે સ્વાદ નથી, પાંચે ઇન્દ્રિયો બંધ કરે અને અંદરમાં જાય ત્યારે આત્માનો અનુભવ થાય. સંગ ત્યાગે અંગ ત્યાગે વચન તરંગ ત્યાગે મન ત્યાગે બુદ્ધિ ત્યાગે આપા શુદ્ધ કેનો હૈ. સંગ ત્યાગે અંગ ત્યાગે વચન તરંગ ત્યાગે મન ત્યાગી બુદ્ધિ ત્યાગી આપા શુદ્ધ કેનો હૈ. એટલે દુનિયાની દ્રષ્ટિએ સામાન્ય રીતે સંત એટલે જરા છટકી ગયું હોય, ઠેકાણે ન હોય, ખોટા રસ્તે ચડી ગયા હોય, એટલે દુનિયાના લોકો એમને દયા એમને આવે છે. સાહેબ મને તો બહુ દયા આવે, આમનો સારું કંઈ ખાવાનું નહીં, પીવાનું નહીં, ઓઢવાનું નહીં, બેસવાનું કંઈ એમ, મને તો બહુ જ આમનું. તો એ કહે એમ કરું બોલો એમને, મેડમ મારે ઘેર ગાયો છે, હું પોતે દૂધ દઉં, એમાંથી પછી હું માખણ બનાવું, પછી હું ઘી બનાવું, પછી અમારા ખેતરમાં ઘઉં ઊગે છે, એક ઘઉંનો લોટ બનાવું અને હું પોતે નહીં ધોઈને પછી લાડવા બનાવું, તો તમારા સંત ખાય કે નહીં? એવું નક્કી નહીં, ખાય પણ ખરા ને ન પણ ખરા. એટલે સંત એટલે કીધું એ બ્રહ્મા 8-10 મહિનાનું બાળક મમ્મીને ચોટલો પણ ભરી દે ને બટકું પણ બદલે, તું નકામી છે નકામ. 2 મિનિટ પછી કે એ તો હું ખોટું ખોટું કહેતો હતો, કે હું એવું તો કરતો હો, મને તો તારા વિના જરા ચાલતું હશે. Innocence of a saint and an infant are equal from outside. From outside. એટલે મુનિનું શું કીધું સ્વરૂપ? નિર્વિકાર બાલકવત નિર્ભય તિનકે પાયન ધોકામા. નિર્વિકાર બાલકવત નિર્ભય તિનકે પાયન ધોકામા. ધોક એટલે પ્રણામ વંદના. સંત સત્યનિષ્ઠ છે. સત્ય એટલે સત્ય, જે વસ્તુ જેમ છે તે વસ્તુ તેમ જ જાણે છે, તેમ જ શ્રદ્ધે છે, અને તે પ્રમાણે અનુભવવાનો પ્રયત્ન કરે છે. પ્રયત્ન એટલા માટે કરે છે કે હજુ પરમાત્મા થયા નથી. સંત સંત છે, સંત પરમાત્મા થવાના છે, પણ ક્યારે થશે?
आत्मा ने पूर्णपणे अनुभवशे त्यारे संत परमात्मा थशे। संत सत्यनिष्ठ छे, मारे कहीं आग्रह नथी, हठाग्रह नथी, मताग्रह नथी, ज्यांथी साचू मळे त्यांथी मारे साचू लेवू छे, मारे मारा जीवन ने सत्यनिष्ठ અને સત્ય પરાયણ બનાવવું છે, કારણ કે સત્ય એટલે આત્મા અને આત્મા એટલે સત્ય, ભગવાન એટલે આત્મા, આત્મા એટલે ભગવાન, અપેક્ષા આત્મા જ ભગવાન બને ને, બહિરાત્મા હોય એ અજ્ઞાની જીવ, અંતરાત્મા હોય તે જ્ઞાની જીવ, મુનિરાજ ને આચાર્ય હોય તે મહાજ્ઞાની, અને ભગવાન પરમાત્મા, ભગવાન પરમાત્મા, પરમાત્માનો અર્થ સમજવો હો કે સાહેબ પરમાત્મા એટલે શું, જેને કોઈ પણ પ્રકારનો આનંદ દુનિયામાં ક્યાંયથી લેવો પડે નહીં, અને જેને જે આનંદ અનુભવવા આવે છે એનાથી વધારે આનંદ આ વિશ્વમાં કોઈને પણ હોય નહીં, અનંત કાળ પહેલા જે જ્ઞાનીઓ થયા, અત્યારે જે હોય અને આગામી અનંત કાળ પછી થશે, એ બધાનો આનંદ એક સરખો છે, એને સિદ્ધ કહો કે અરહંત કહો, નામ ગમે તે આપો, બુદ્ધ વીર જિન હરિહર બ્રહ્મા યા ઉસકો સ્વાધીન કહો, ભક્તિ ભાવ સે પ્રેરિત હો યહ ચિત્ત ઉસી મે લીન રહો। સંત નિસ્પૃહ છે, તો સંતનો, સંતનું મુખ્ય લક્ષણ શું, નીચેની અવસ્થામાં એને સાચો વૈરાગ્ય કહેવામાં આવે છે, ઊંચેની અવસ્થામાં એને સમતા, સમદર્શિતા, વીતરાગતા, સમાધિ, સામ્ય, શબ્દો કહે છે ને છ, સામ્યમ સ્વાસ્થ્યમ સમાધિશ યોગઃ ચેતો નિરોધનમ શુદ્ધોપયોગ ઇત્યેતે ભવંતે કાર્થવાચકા, ગમે તે આ છ માંથી તમે જે અક્ષર વાપરવો હોય તે વાપરો, બધાનો અર્થ પરમાર્થી જ છે। માટે એવા સંતો અને એવા લોકોત્તર પુરુષોની આંખો કોક વાર જોવી, એમની આંખોમાં આપણી આંખ મેળવવાનો પ્રયત્ન કરવો, પરોવવાનો પ્રયત્ન કરવો, થાય નહીં એકદમ, પણ પ્રયત્ન કરવો, જો એમનું સ્વરૂપ એમની આંખ દ્વારા સમજાય, આંખ દ્વારા સમજાય ને, આંખની પાછળ છે, સંત ક્યાં છે, અહીંયા છે, આંખો તો અહીંયા છે, એને લીધે જ આંખો દેખે છે, એ સંતત્વને લીધે એ આંખો નિર્દોષ, એટલે એમના અહો સત્પુરુષના વચનામૃત મુદ્રા અને સત્સમાગમ, જે સંતની આંખોમાં પોતાની આંખો પરોવી શકે એ અલ્પકાળમાં સંત થઈ જાય, કારણ કે એમાં એટલી થ્રુ એન્ડ થ્રુ ટ્રાન્સપેરન્સી, થ્રુ એન્ડ થ્રુ ટ્રાન્સપેરન્સી, ઇતના હી મોક્ષ માર્ગ હૈ। મોક્ષ માર્ગ ક્યા હૈ, જૈસા આપના સ્વરૂપ હૈ વૈસા પ્રગટ હોના, ઉસકા નામ સંતત્વ કહો, આચાર્યત્વ કહો, યા પરમાત્મ તત્વ કહો, ડિગ્રી હૈ, ડિગ્રી હૈ સંત કે પાંચ, પાંચ આના ગુજરાતીમાં સંતના પાંચ આના, આચાર્ય ને એમના દસ આના,
અને ભગવાનનો રૂપિયો, ભગવાનનો રૂપિયો, સ્વસ્વરૂપ પ્રતીતિ, અપ્રમત્ત સંયમ અને પૂર્ણ વિતરાગ નિર્વિકલ્પ સ્વભાવને કારણે. સ્વસ્વરૂપ પ્રતીતિ ચારણ, અપ્રમત્ત સંયમ ડબલ થઈ ગયા, અને પૂર્ણ વિતરાગ નિર્વિકલ્પ સ્વભાવને કારણે થઈ ગયો. Nothing else remains to be attained. Everything is attained. आगे कुछ भी नहीं कि साहब खाव तो पड़े न खाव पड़े. परमात्मा खाए तो खाए नहीं, मुनिराज खाए, पड़े आपने जीव रीते न खा. ये तो 10-15-20-25 दिवसे आया हो वन में ને આમાં આપણો નંબર લાગવાના ચાન્સ ઓછા છે, પણ છતાં અંદરમાં ભક્તિ હોય તો લાગે, કારણ કે એ બહારનું કંઈ જોતા નથી. એટલે મહાવીર ભગવાનના પારણા ભગવાન નહોતા થયા, મુનિરાજ હતા. મુનિરાજ મહાવીરના પારણા કોને ત્યાં થયા? ચંદનવાળા ત્યાં. કરોડપતિ હતી તો બહુ આમ સોના હીરા માણેક મોતી એવું બધું પહેર્યું હતું. હા, દૂધપાક, રોટા, પૂરી, મગસ, લાડવા, પેંડા એવું બધું બનાવી દઉં. ભગવાન કો અવધિ જ્ઞાન ભી હૈ ઓર ભગવાન કો મનોપરે જ્ઞાન ભી હૈ. અભી મુનિરાજ હૈ તો ભી ભગવાન તો હુએ નહીં. અભી ભગવાન હોતે હૈ તો નિકલતે આહાર કે લીએ, નહીં નિકલતે. એટલે સંત સત્યનિષ્ઠ છે. લેટ નોબલ એન્ડ ટ્રુ થોટ્સ કમ ટુ અવર માઇન્ડ ફ્રોમ ઓલ સાઇડ્સ. ટ્રુથ ઇઝ ગોડ એન્ડ ગોડ ઇઝ ટ્રુથ. આત્માના 10 ગુણ કયા કયા? ક્ષમા, માર્દ, વાર્જવ, સત્ય, શૌચ, સંયમ, તપ, ત્યાગ, આકિંચન, બ્રહ્મચર્ય. આ બધાનો મેળવણી કરો અને પછી એને કોમન એધિઝિવ સબસ્ટન્સ લગાડો એટલે આત્મા. આ બધું ભેગું કરો અને પૂરું થાય એટલે આત્મા. એની જ કોરોલરી છે સંત નિષ્પૃહ. મર જાઓ માંગો નહીં અપને તન કે કાજ, પરમાર્થ કે કારણે માંગત ના વેલા. મેરે લી નહીં ચાહી, ધર્મ કી પ્રભાવ ના હો, સંતો કી વૃદ્ધિ હો, સત્ય કા જય હો, વ્રતો કા પાલન હો, બોધિ સમાધિ કી વૃદ્ધિ હો, ઓર સભી જીવ चैन से रहे, आराम से रहे, सुख से रहे, आनंद से रहे. संत निष्प्रूज, ये शब्द दसमी गाथा में आत्मसिद्धि में आयो है, मुझे वितरागता छे या निष्प्रूज. आत्मज्ञान समदर्शिता, समदर्शिता और निष्प्रूता और वितरागता पर था. સંત સમતાના ધારક છે. રિપીટ થયા કરશે કારણ કે એમનો મૂળ ગુણ તો એક જ છે, એમનો મૂળ ગુણ તો એક જ છે, સમાધિ. ભગવાન સમાધિના ફળમાં લીન છે અને આચાર્ય લખતા હોય એવું લાગે છે, પણ જુઓ. અને અહીંયા કૃપાળુ જોજો, તમે એમની સામે જુઓ અને પછી પૂછો, સાહેબ તબિયત સારી છે? ચા પાણી લાવું? પૂછો.
दुनिया को लगता है कि मेरी ओर देखते हैं, हमारी ओर देखते हैं, मगर वो तो स्वयं की ओर देख रहे हैं। समताना धार। इट इज वेरी वेरी डिफिकल्ट और इम्पॉसिबल टू मेक अ सेंट अपसेट। साहेब बात तो ये भी गाड़ो तुमने, हमने के हमने बुद्ध भगवान ने उठाया तो ना, पेला भाई आया था वो ब्राह्मण भी आया था, ये भी गाड़ो दीदी के कान खरी पड़े एम क्या गुजराती। आखिर भाई पगे पड़े ने कहे हम मैंने तुम बताओ क्या आ तुम आटली बड़ी गाड़ो दे तो मानस तो बेभान रही जाए, मरी जाए। एने बदले तमें तो कहीं पण रिस्पोन्स आप्यो नहीं कि भाई मैंने तो आपकी एक भी गाली ली ही नहीं, मेरे को लेने की क्या जरूरत है। आवा सन ए साचा सुखनो अनुभव करी शके, जेनो सुख बीजा ऊपर आधारित छे, बीजी वस्तुओं के व्यक्तियों ऊपर आधारित छे, तो वस्तुओं तो बदली जाए, व्यक्तियों तो बदली जाए, तो एमनु सुख जतु रहे न जतु रहे। संत सामान्य साधकों ने शरण रूप छे, संत सामान्य साधकों ने शरण रूप छे, वा तो बहु प्रसिद्ध छे। आत्मोर परमात्मा अलग रहे बहुकाल, सुंदर मेला कर दिया सदगुरु मिला दलाल, सुंदर मेला कर दिया सदगुरु मिला दलाल। साहब शू दलाली ले, उनको कुछ नहीं चाहिए, आपणे ए पहला एमनो विनय वगैरह करवो पड़े, कारण के आपणो अहंकार गाळवो पड़े ने आपणे। आ बहु मोटू छे, सौथी मोटू ने सौथी डिफिकल्ट आ छे। एम आ छ पत्रमां कीधुं ने, अनादिकाळथी उत्पन्न थयेलो एवो जीवनो अहंभाव મમત્વ ભાવથી નિવૃત્ત થવાને અર્થે આ 56મી દેશના જ્ઞાની પુરુષોએ પ્રકાશી। समय आपने रोके छे एटले अत्यारे नौ, पहला नौ मुद्दा थया छे, बाकी ना लगभग 13-14 छे, ते आपणे कोई वार लई लईशुं। सामान्य साधकों ने एम लख्युं छे एटले आम तो बधा साधकों लई लेवा, पण आचार्यादिक जे छे एमने शरण रूप नथी, कारण के आचार्यादिक तो एमनाथी पण ऊपर छे। माटे संत एनो अर्थ सामान्यपणे एवो करवो के चौथुं ने पांचमुं बहु स्थान, पण नियमथी नहीं, छठ्ठा सातमा वाळाने पण संत कहेवाय, पण एमने संत शिरोमणि कहेवाय, संत प्रवर कहेवाय, એમને માટે કોઈ શબ્દ નથી। પણ એવા વર્તમાનમાં થવા લગભગ અસંભવ છે, એ વિષય બહુ મોટો છે। આપણે હૃદયને નિર્મળ કરીએ, અહમને તોડીએ, ફરી ફરી સત્સંગ કરીએ અને સંતોની આજ્ઞાનું આરાધન કરી આપણા જીવનને દિવ્ય બનાવીએ, શાંત બનાવીએ, આનંદમય બનાવીએ, અને અહીંથી રજા લેતી વખતે સારી રીતે રજા લઈ શકીએ એવું બનાવવા માટે પરમાત્માનું અને સદગુરુનું શરણ એ
આવશ્યક છે. વિતરાગ દર્શનમાં એવું કહે છે, અંતમંગળ વિતરાગ દર્શનમાં એવું પરંપરા છે. ચત્તારી શરણમ પવજ્જામિ, હરિહંતે શરણમ પવજ્જામિ, સિદ્ધે શરણમ પવજ્જામિ, સાહુ શરણમ પવજ્જામિ. આપણે બધાને ભેગા કહી દે છે, કેવલી પણક્તો ધમ્મમ શરણમ પવજ્જામિ, કેવલી પણક્તમ સદ્ગ શરણમ પવજ્જામિ. મહાત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. મહાત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. મહાત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.